ધોરણ છ વિષય ગુજરાતીનું દ્વિતીય સંક્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ હતું તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો આ પેપર કુલ એસી ગુણનું હતું અને તેના માટે કુલ ત્રણ કલાકનો સમય આપવામાં આવેલ હતો તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક અ જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો જેમાં સવાલ નંબર એક છે પોતે મમ્મીને નારાજ કરી એવું મિનીને સાથી લાગ્યું તો એના જવાબના જે મુદ્દા છે તે અહીં લખેલા છે બરાબર કે પપ્પાની દાઢી સફાચટ કરાવી નાખી અને મમ્મીને દાઢી ગમતી હતી તેથી પોતે મમ્મીને નારાજ કરી એવું મિનીને લાગ્યું બરાબર અહીં મુદ્દા સમજાવવા માટે લખેલા છે ત્યાર પછી છે સવાલ નંબર બે દુકાળ એટલે શું દુકાળ આવે ત્યારે શું શું થાય તો વરસાદ ન આવવો નદી તળાવ સુકાઈ જવા પાણીની અછત વગેરે ત્યાર પછી સવાલ નંબર ત્રણ અભિમન્યુની બહાદુરી વિશે લખો તો એના વિશે અહીં મુદ્દા લખેલા છે કે નાની ઉંમર હતી ચક્રવ્યુની બહાર આવવાનો ખ્યાલ નહીં એકલા હાથે મહારથીઓ સામે લડવું વગેરે આ મુદ્દા છે બરાબર એના આધારે તમે અભિમન્યુની બહાદુરી વિશે લખી શકો ત્યાર પછી છે સવાલ નંબર ચાર ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા તો લાખાપાદરનું વાતાવરણ નદી પહાડ ડુંગરાની બખોલો નજર ખેંચતું વગેરે મુદ્દાઓ આ પ્રશ્નના જવાબમાં તમે લખી શકો બરાબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન એક બ જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો જેમાં સવાલ નંબર એક છે કે ઝરણાને ઘૂઘરા જેવા કેમ કહ્યા છે તો એના જવાબમાં તમે લખી શકો કે તે વહેવાથી નુપુર જેવો અવાજ સંભળાય છે એટલે ઝરણાને ઘૂઘરા જેવા કહ્યા છે ત્યાર પછી છે સવાલ નંબર બે પોષની તડકી ટેકરીએ અથડાય પછી શું શું થાય તો અંધકારની મટકી ફૂટે અને તે જના રેલા રેલાય ત્યાર પછી છે સવાલ નંબર ત્રણ બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી તો એના જવાબમાં અહીં મુદ્દા લખેલા છે કે ઘરે ફૂલના રોપા ઉગતા નથી અન્ય ફૂલો થતા નથી ડુંગરનો ગોવાળ છે ડુંગર પર ફૂલડા કેમ હોય તેથી બહેનને ગમતા ફૂલ ભાઈ લાવી શકતો નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ફકરાને આધારે પ્રશ્નના જવાબ લખો તો અહીં ફકરો લખેલો છે તે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે સવાલ નંબર એક છે કે સામાન્ય કૌટુંબિક વાતાવરણમાં ઉછેર થવો તેનો અર્થ તમે શું સમજો છો તો એમાં તમે લખી શકો કે આર્થિક રીતે સદ્ધર નહીં ત્યાર પછી સવાલ નંબર બે પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે તેઓ બીજું શું કરતા રહેતા તો ખેતર પાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી ત્યાર પછી છે ત્રીજું ઝવેરચંદ મેઘાણીને પહાડનું બાળક શા માટે કહેવામાં આવતા હતા તો એના જવાબમાં તમે લખી શકો કે પહાડોમાં ખૂબ ફર્યા હતા પહાડોનો ખૂંદનાર એટલા માટે પહાડોનું બાળક કહેવામાં આવતા હતા બરોબર ત્યાર પછી છે એટલા માટે ઝવેરચંદ મેઘાણીને જુદા જુદા ગામમાં પ્રાથમિક શિક્ષણ લેવું પડ્યું ત્યાર પછી છે સવાલ નંબર પાંચ જમાદાર કોણ હતો તો ઝવેરચંદના પિતા કાળીદાસ મેઘાણી હતા બરોબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે કે આપેલ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો કોઈ પણ બે તો અહીં કાવ્ય પંક્તિઓ આપેલી છે આમાંથી કોઈપણ બે કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો છે ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ પહેલું કે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાણે રે તો આ કાવ્ય પંક્તિનો આપણે વિચાર વિસ્તાર કંઈક આ રીતે લખી શકીએ કે કોઈ સાથે ન આવે તો એકલા પણ આગળ ચાલતા રહેવું બરોબર આ મુજબ તમારે આ બીજું અને ત્રીજું જે આપેલું છે તેનો વિચાર વિસ્તાર કરવાનો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ સૂચના મુજબ જવાબ આપો જેમાં અહીં સૂચના આપેલી છે કે અલગ પડતો શબ્દ શોધો જેમાં પહેલું છે દીકરી સૂતા વાલીદ અને પુત્રી તો આમાં પહેલાની અંદર વાલીદ જવાબ આવશે ત્યાર પછી બીજામાં જવાબ આવશે ગુલાબ આગળ જોઈએ ત્યાર પછી સૂચના આપેલી છે કે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપી વાક્ય બનાવો જેમાં પહેલો છે શક્તિ તો એનો સમાનાર્થી શબ્દ થશે તાકાત અને ઉર્જા બીજો શબ્દ છે યુદ્ધ તો એનો સમાનાર્થી શબ્દ થશે લડાઈ તો અહીં શક્તિ યુદ્ધ આવા જે શબ્દો છે તેનો ઉપયોગ કરવાનો છે અને વાક્યો બનાવવાના છે બરાબર જે તમે જાતે બનાવી શકો છો ત્યાર પછી છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો જેમાં પહેલું છે ટાણું તો એનો અર્થ થશે સમય હાક તો એનું શિષ્ટ રૂપ થશે બૂમ અથવા સાદ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ જવાબ આપો જેમાં અહીં સૂચના છે કે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો જેમાં પહેલું છે કે લશ્કરી સૈનિકોને રોકાવવા માટેની જગા તો શિબિર તંબુ પડાવ આના અર્થ થશે બીજું છે જેનો ઈલાજ ન હોય તેવું તો અસાધ્ય અથવા લા ઇલાજ ત્યાર પછીની સૂચના છે રેખાંકિત શબ્દને સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી વાક્ય ફરીથી લખો જેમાં અહીં પહેલું વાક્ય છે દાદાએ મીનાની વાત માની ચાપી લીધી તો એમાં અહીં આવશે મન રાખી બરોબર દાદાએ મીનાનું મન રાખી ચાપી લીધી ત્યાર પછી બીજું તોફાન કરતા બાળકો પર શિક્ષકે જોયું ન જોયું કર્યું તો એમાં આવશે આંખ આડા કાન કર્યા તો વાક્ય કઈ રીતે બને કે તોફાન કરતા બાળકો પર શિક્ષકે આંખ આડાકાન કર્યા ત્યાર પછી આગળ પ્રશ્ન પાંચ અ જેની સૂચના છે કે આપેલા વાક્યોના કાળ ઓળખાવો જેમાં પહેલું વાક્ય છે કે પપ્પાએ ડાયરમાં તારીખવાર હિસાબ લખેલો હતો ડાયરીમાં બરોબર ડાયર નહીં પપ્પાએ ડાયરીમાં તારીખવાર હિસાબ લખેલો હતો તો આમાં આવશે ભૂતકાળ ત્યાર પછી બીજું વર્તમાનકાળ ત્રીજું વાક્ય છે વર્તમાનકાળ ચોથું વાક્ય છે ભવિષ્યકાળનું અને પાંચમું વાક્ય છે ભૂતકાળનું ત્યાર પછી આગળ પ્રશ્ન પાંચ બ જેની સૂચના છે કે કૌંસમાં આપેલા સંયોજકનો યોગ્ય ઉપયોગ કરી ફકરો ફરીથી લખો તો અહીં ફકરો આખો વાંચીએ તો યુદ્ધમાં ગુરુ દ્રોણે પદ્મ રચના કરી ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે જો જો પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશ કરે તો જ યુદ્ધમાં ટકી રહે નહીંતર યુદ્ધમાં પરાજિત થાય અભિમન્યુ પદ્મવ્યૂહમાં પ્રવેશ કરવાનું જાણતો હતો પણ બહાર નીકળવાનું જાણતો ન હતો યુધિષ્ઠિરે કહ્યું કે તું પદ્મવ્યૂહમાં પ્રવેશ કર અમે તારી પાછળ જ રહીશું અને પદ્મવ્યૂહમાં પ્રવેશ કરી તારી સહાય કરીશું પછી અભિમન્યુએ પદ્મવ્યૂહમાં પ્રવેશ કર્યો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન પાંચ ક જેની સૂચના છે નીચેના વાક્ય અશુદ્ધ છે તેને યોગ્ય રીતે સુધારીને ફરીથી લખો જેમાં પહેલું વાક્ય છે બધી જ છોકરીઓ વર્ગમાં આવ્યા અહીં છોકરીઓ લખેલી છે સ્ત્રીલિંગ છે એના માટે આવ્યા શબ્દ ન આવે પણ શું આવશે આવી આવે બરાબર બધી જ છોકરીઓ વર્ગમાં આવી ત્યાર પછી એવી જ રીતે બીજા વાક્યમાં અહીં બંગલો જે શબ્દ છે તેની નીચે લીટી કરેલી છે તેમણે રહેવા માટે બંગલો બનાવ્યો બરાબર અહીં બંગલો આવશે ત્યાર પછી ત્રીજું તેઓ દુખિયાની મદદ કરે છે તો અહીં દિન દુખિયા એ રીતે આવશે

આ વિધાનને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે તો વિધાન બનશે આજે મારે શાળાએ વહેલું જવાનું છે ત્યાર પછી આગળ પ્રશ્ન છ અ જેની સૂચના છે કે કૌશમાં દર્શાવેલ શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો તો પહેલામાં આવશે અરે રે ત્યાર પછી બીજામાં ઓ ત્રીજામાં આવશે દીકરા ચોથામાં વા અને પાંચમામાં આવશે ઓહો ત્યાર પછી પ્રશ્ન છ બ જેની સૂચના છે કે નીચે આપેલ ભાવ દર્શક શબ્દ ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ છે વાહ આનંદ તો અહીં વાક્ય બનાવેલું છે કે વાહ વાહ મને તો રૂપિયાની નોટ મળી એટલે કે આનંદ સ્વરૂપે અહીં કીધેલું છે ત્યાર પછી છે પેલું હાઈ હાઈ એટલે કે શોકમાં અહીં કહેવાનું છે હાઈ હાઈ તો એના આધારે વાક્ય લખેલું છે હાય હાઈ બિચારા છોકરાને વાગ્યું છે એવી જ રીતે ત્યાર પછી બીજું વાક્ય શું બનશે શાબાશ પ્રથમ તું પાસ થયો ત્રીજું છે ક્રોધમાં અરે તો અરે આ કેમ તોડી નાખ્યું આ મુજબ વાક્ય બનશે ત્યાર પછી ચોથું વાક્ય ઓહો કેટલું સુંદર તળાવ છે ત્યાર પછી પાંચમું અલ્યા ક્યાં જાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન સાત અ જેની સૂચના છે પાત્રનો પરિચય લખો કોઈ પણ એક અહીં પાત્ર છે અભિમન્યુ અને બીજું પાત્ર આપેલું છે મિની આ બેમાંથી કોઈ પણ એક પાત્ર વિશે તમારે લખવાનું છે તેમાંથી પહેલો પાત્રનો પરિચય અભિમન્યુ તેની અંદર તમે લખી શકો કે અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો કૃષ્ણનો ભાણેજ ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાની રીત જાણનાર વીર બહાદુર યોદ્ધો બરાબર વગેરે આ તમે મુદ્દાઓ યાદ રાખી અને તેના પાત્રના પરિચયમાં તમે લખી શકો છો વાક્યો બરાબર ત્યાર પછી બીજું છે મીની તો મિની લાગણીશીલ સ્વભાવ ધરાવતી હતી બરાબર મમ્મી ન હોવાથી પપ્પાની પૂરતી સંભાળ રાખનાર સરળ સ્વભાવ વગેરે મુદ્દાને આધારે તમે વાક્યો લખી શકો છો ત્યાર પછી આગળ પ્રશ્ન સાત બ આપેલ ચિત્ર જોઈને પાંચ છ વાક્યમાં વર્ણન કરો એટલે અહીં જે ચિત્ર આપેલું છે તેના આધારે આપણે પાંચથી છ વાક્યમાં વર્ણન કરવાનું છે તો આ ચિત્રને આપણે ધ્યાનથી જોઈએ તો આ ચિત્ર જન્માષ્ટમીનું ચિત્ર છે પિરામિડ દ્વારા મટકી ફોડની ઉજવણી કરવામાં આવી રહી છે બરાબર આ એક પવિત્ર તહેવાર છે જે તમે વગેરે મુદ્દાઓ આમાં લખી શકો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન આઠ જેની સૂચના છે કે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખો અહીં ત્રણ પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે પહેલો પ્રશ્ન છે કે તમારા પરિવારમાં ઉજવાયેલા લગ્ન પ્રસંગ વિશે લખો આ પ્રશ્નના જવાબમાં તમે લગ્નની ઉજવણી ભોજન રાસ ગરબા જાન વિવિધ વિધિઓ અલગ અલગ વિધિઓ નવા કપડાં ડીજે લગ્ન પ્રસંગને લગતા જે કંઈ મુદ્દા તમને યાદ આવે તે તમે લખી શકો છો બરાબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો તો આ પ્રશ્નના જવાબમાં તમે પ્રવાસનું સ્થળ ત્યાં જવાની વ્યવસ્થા ઉજવણી તમારી શાળામાં ઉજવાતા પ્રસંગો માંથી કોઈ પણ એક યાદગાર પ્રસંગ વિશે તમારે લખવાનું છે તો અહીં તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવારને દિવસે ધોરણ છ વિષય ગુજરાતીનું